નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ધોરણ એક વિષય કલરવ, એમાં આપણે શાળા તત્પરતા બે સુધી શીખી ગયા છીએ, ખરું ને? તો તમારે બધાને નોટબુકમાં અને ચોપડીમાં તમારે એનું લેસન થઈ ગયું હશે. આજે આપણે શાળા તત્પરતા બે એનો અભ્યાસ કરીશું. તો એમાં ચક્કીબેન ચક્કીબેન એનું બાળગીત છે, જે આપણે બાલ મંદિરમાં હતા ત્યારે તમે શીખી ગયા છો. તો ચલો આપણે એ બાળગીત ગાઈએ. ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? બેસવાની પાટલો ને સુવાની ખાટલો, ઉડવાની પીછા આપીશ તને, આપીશ તને. પહેરવાની સાડી મોર પીછા વાળી, ભમરીઓ ઘાઘરો આપીશ તને, આપીશ તને. ચક ચક કરજો, ચી ચી કરજો, ચણવાની દાણા આપીશ તને, આપીશ તને. બા નહીં વડશે, બાપુ નહીં વડશે, નાનો બાબો તને જલશે નહીં, ચાલશે નહીં. ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? તો અહીંયા આ બાળગીતમાં આ નાની છોકરી ચક્કીબેન સાથે રમવાની વાત કરે છે, એટલે ચક્કીબેનને રમવા માટે બોલાવે છે. એમ કે તમને બેસવા માટે પાટલો આપીશ, સુવા માટે ખાટલો આપીશ, ઓઢવા માટે પીંછા આપીશ, પહેરવા માટે મોર પીંછાવાળી સાડી આપીશ, ઘાઘરો આપીશ. પછી તમે ચકચક કરજો, ચીંચી કરજો, મારા આંગણામાં આવી અને તમને ચણવા માટે શું આપીશ? દાણા આપીશ. તમને બા પણ નહીં વટશે, બાપુ પણ નહીં વટશે, અને નાનો બાબો તમને પકડશે નહીં, તમે મારી સાથે રમવા આવજો, એવું કહેવા માંગે છે. ચલો તો આપણે આગળ જોઈએ. ચિત્ર જુઓ અને જવાબ આપો. આ ચિત્ર આપ્યું છે એના પરથી આપણે અહીંયા આગળ જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપવાના છે. તો જુઓ, અહીંયા બાળકો ઘાસ છે, છોડ છે, લપસિયા હિંચકો હિંચકો છે, બરાબર ને? તો આ બધી વસ્તુ તમે ક્યાં જુઓ છો? સરસ, બગીચામાં. ક્યાં જુઓ છો? બગીચામાં. તો આ ચિત્ર શેનું છે? બગીચાનું છે. તો તમને અહીંયા પૂછ્યું છે કે ચિત્રમાં શું દેખાય છે? તો આ ચિત્ર બગીચાનું છે, અને બગીચામાં હિંચકા, લપસણી અને આ જે છે એને ચીચવો કહેવાય. તો આ દેખાય છે. પ્રશ્ન બે, આ ચિત્રમાં બાળકો શું કરે છે? તો બાળકો રમત રમે છે અને હિંચકા અને લપસણી ખાય છે. તમને કઈ રમત રમવી ગમે? આ પ્રશ્નનો જવાબ તમારે તમારા જાતે લખવાનો છે. તમને જે રમત ગમતી હોય તે તમે લખી શકો છો. તમારા ઘરમાં તમારી સાથે કોણ રમે છે? તમારા ઘરમાં એટલે કે તમારો બેન હોય, ભાઈ હોય, તો તમારી સાથે જે રમતા હોય, તમારા દાદીમાં રમતા હોય, દાદા રમતા હોય, કાકા હોય, કાકી હોય, ફોઈ હોય, મમ્મી પપ્પા હોય, જે તમારી સાથે રમતું હોય એનું તમારે અહીંયા આગળ નામ લખવાનું છે. અથવા તો કાકા કાકી, ફોઈ ફૂવા, બા દાદા, ભાઈ બહેન એ રીતે પણ લખી શકો છો. તમારે ઘરે રમવા કોણ કોણ આવે છે? તો તમારા ઘરે રમવા તમારા મિત્રો આવતા હોય તો તમારા મિત્રનું નામ લખવાનું રહેશે. તમે રમવા ક્યાં જાઓ છો? તો આ પ્રશ્નના જવાબમાં તમે જ્યાં રમવા જતા હોય, જેમ કે બગીચામાં, મેદાનમાં, મંદિરે, તમે જે સ્થળે રમવા જતા હોય એ સ્થળનું નામ લખવાનું છે. બે, રંગ પૂરો. તો તમારે આ ચોપડીમાં આ પાના ઉપર ઝાડ છે, પક્ષી છે, ફૂલ છે, એમાં તમને તમારા મનગમતા રંગ, જ્યારે આપણો પીરિયડ પૂરો થાય, તમે ફ્રી હો ત્યારે તમને મનગમતા રંગ તમારે ચોપડીમાં પૂરવાના રહેશે. આગળ જોડકા જોડો. તો જુઓ, અહીંયા આગળ આ ફૂલ રેકેટ છે, બરાબર? તો ફૂલ રેકેટ આ રેકેટ છે, તો એની સાથે કઈ વસ્તુનો ઉપયોગ કરીને આપણે રમીએ છીએ?
તો આ ફૂલ છે, તો આપણે અહીંથી આ ફૂલ સુધી જોડી દેવાનું. પછી આ શું છે? બેટ છે. તો બેટની જોડે શું રાખીએ છીએ આપણે? દડો. બેટ જોડે દડો, એટલે બેટની દડા સાથે જોડી દેવાનું, બરાબર ને? પછી જુઓ, આ વસ્તુ તમને ખબર નહીં હોય પણ પહેલાં જ્યારે મોટા તમારા મમ્મી પપ્પાને પૂછશો તો ખ્યાલ આવશે. આને ગિલ્લી દંડો કહેવાય, આ દંડો અને આ ગિલ્લી. તો આ દંડાથી આ ગિલ્લીને મારો એટલે દૂર સુધી જાય. તો આ ગિલ્લી દંડી દંડા માટે રમાતી આ બે વસ્તુ છે. તો આ દંડાને ગિલ્લી સાથે જોડી દેવાની, બરાબર ને? આ છે હોકી અને આ છે દડો. તો હોકીને કોની સાથે જોડવાની? દડા સાથે. પછી આ છે ભમરડો અને આ છે એની દોરી. દોરી હોય તો જ ભમરડો ગોળ ગોળ ફરે. તો ભમરડાને શેની સાથે જોડીશું? દોરી, દોરી સાથે. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ મારી સાથે જ જોડી દેજો. હા, ફૂલ રેકેટને જોડશું ફૂલ સાથે, જોડાઈ ગયું. સરસ. બેટને જોડશું દડા સાથે, દંડાને જોડશું ગિલ્લી સાથે, હોકીને જોડશું દડા સાથે, ભમરડાને જોડશું દોરી સાથે, બરાબર ને? ચલો આગળ જઈએ. આ પ્રવૃત્તિ છે. તમારે દોરાની મદદથી પાંદડાથી આવું તોરણ બનાવવાનું, બરાબર ને? આ બધી પ્રવૃત્તિ તમે ઘરે બેઠા હો. અત્યારે ચોમાસાની ઋતુ છે, જ્યારે વરસાદ ભરાય ત્યારે આપણે કાગળમાંથી આવી હોડી બનાવીએ છીએ, બરાબર ને? તો આ બધું તમારે ઘરે બેઠા પ્રવૃત્તિ કરવાની, બરાબર ને? ચલો આગળ. ટપકા જોડો. તો અહીંયા આગળ જો આ એક જોડીને આપી દીધું છે. આવી રીતે આપણે દરેક ટપકાને પેન્સિલથી આપણે જોડવાનું છે અને સરસ મજાની ડિઝાઇન બનાવવાની છે. અને અહીંયા તમારે જાતે બનાવવાની છે. પછી અહીંયા પણ ટપકા જોડવાના છે, એટલે સરસ મજાની ડિઝાઇન બની જશે, બરાબર ને? ચલો આગળ. નંબર 6. અલગ પડતા ચિત્ર ઉપર ગોળ કરો. તો જુઓ, અહીંયા આગળ આપણે જોઈએ તો આ ભેંસ છે, હાથી છે, કૂતરું છે, ગાય છે, બકરી છે, ગધેડું છે અને ચકલી છે. તો આ બધા પ્રાણીઓ છે, પણ ચકલી શું કહેવાય? પક્ષી કહેવાય. શું કહેવાય? પક્ષી કહેવાય. તો આ બધામાં ચકલી એક અલગ પડતી છે, તો એની ઉપર આપણે ગોળ કરવાનું છે, બરાબર ને? પછી જુઓ, અહીંયા આગળ કાબર છે, કાગડો છે, કાબર છે, કૂકડો છે, મોર છે, કબૂતર છે, પોપટ છે અને આ એક જ અલગ છે, વાંદરો, બરાબર ને? તો બધા પક્ષી કહેવાય, જ્યારે વાંદરો એ પ્રાણી કહેવાય, બરાબર ને? તો આપણે એની ઉપર ગોળ કરવાનું છે. આવું ઘણું બધું આવે છે, જેમ કે તમને અલગ અલગ ફ્રૂટ આપ્યા હોય, સફરજન છે, ચીકુ છે, અને એમાં અંદર રીંગણ મૂકી દે તો રીંગણ શાકભાજી કહેવાય, ખરું ને? એવી જ રીતે બધા શાકભાજી આપ્યા હોય, જેમ કે કોબી, રીંગણ, દૂધી, કાકડી, બરાબર ને? અને એની વચ્ચે સફરજન મૂકી દે તો સફરજન ફળ કહેવાય. તો એ અલગ વસ્તુ હોય એ આપણે ઓળખી અને એની ઉપર ગોળ કરવાનું છે. તો તમે આ બંને પહેલામાં ચકલી ઉપર અને બીજામાં વાંદરા ઉપર ગોળ કરી નાખ્યું ને? સરસ. ચલો આગળ. સૂચના 7. વસ્તુઓ ઘરમાં હોય તો લાલ રંગ. જે વસ્તુ ઘરમાં હોય, આ ચિત્રમાં આપી છે, એમાં ઘરમાં હોય એમાં કયો રંગ પૂરવાનો છે? લાલ. શાળામાં હોય તો લીલો રંગ. જે વસ્તુ શાળામાં હોય એમાં કયો રંગ આવશે? લીલો. અને બંને જગ્યાએ હોય તો પીળો રંગ કરો. જો આ તમારી પરીક્ષામાં પૂછાય છે, બરાબર ને? તો ચલો જોઈએ. આપણે પલંગ છે. શું છે? પલંગ છે. તો એ સ્કૂલમાં ન હોય, ક્યાં હોય? ઘરે હોય. તો એમાં કયો રંગ આવશે? લાલ. જો મેં અહીંયા લખ્યું છે, તમે લોકો પણ પેન્સિલથી ખાલી લાલ લખી નાખજો, પછી જ્યારે તમે ફ્રી હો ત્યારે એમાં લાલ રંગ પૂરી દેજો. પછી આ છે ઘંટ. આપણી શાળામાં જુઓ છો ને, બેલ પડે છે, બરાબર ને? તો આ છે ઘંટ, જે શાળામાં જ જોવા મળે. તો શાળા માટે કયો રંગ કીધો છે આપણને? લીલો. તો અહીંયા આપણે કયો રંગ પૂરીશું?
લીલો, પછી છે સાણસી જે આપણા મમ્મી રસોડામાં વસ્તુ ગરમ ગરમ પકડવા માટે ઉપયોગ કરે છે, તો સાણસી ઘરે જ જોવા મળે. તો ઘર માટે કયો રંગ પૂરવાનો છે? લાલ. તો અહીંયા મેં લાલ લખ્યું છે, તમે પણ લખી દેજો. પછી છે કમ્પ્યુટર. શું છે? કમ્પ્યુટર. તો કમ્પ્યુટરને તમે ઘરે પણ જોઈ શકો છો, તમારા ઘણા ખરા વિદ્યાર્થી મિત્રના ઘરે હશે, ખરું ને? પછી શાળામાં પણ તમે અભ્યાસ કરો છો, તો એમાં કયો આવશે? પીળો રંગ. ઘર અને શાળા એ બંનેમાં હોય એવી વસ્તુમાં આપણે નીચે પીળો રંગ કરવાનો છે. તો કમ્પ્યુટર કમ્પ્યુટર છે એ ઘરે પણ હોઈ શકે છે અને શાળામાં પણ હોય છે, તો આપણે એમાં પીળો રંગ પૂરીશું. પછી છે બ્લેકબોર્ડ. શું છે? બ્લેકબોર્ડ. તો બ્લેકબોર્ડ તો ખાલી શાળામાં જ હોય, બરાબર ને? તો એમાં કયો રંગ પૂરીશું? લીલો. તો અહીંયા મેં લો લખ્યું છે, તમે પણ લખી નાખજો. પછી છે ઓશીકું. તો ઓશીકું તો ઘરે જ જોવા મળે, ખરું ને? તો એમાં આપણે કયો રંગ પૂરીશું? લાલ. તો અહીંયા મેં લાલ લખ્યો છે. પછી ઘોડિયું છે જે નાના બેબીને સુડાવવા માટે ઉપયોગ કરીએ છીએ, એ પણ ઘરે જ હોય, શાળામાં તો નાની બેબી આવે નહીં, બરાબર ને? તો એમાં કયો રંગ આવશે? લાલ રંગ. પછી ઢોલક. ઢોલક અમુક જગ્યાએ ઘરે પણ હોય છે, અમુક શાળામાં તો હોય જ છે, અમુક અમુક વિદ્યાર્થી મિત્રના ઘરે પણ હશે, ખરું ને? તો ઢોલક ઘરે પણ જોવા મળે છે અને શાળામાં પણ જોવા મળે છે, તો એમાં કયો રંગ આવશે? પીળો. તો તમે અહીંયા પેન્સિલથી પી લખી નાખજો. પછી જ્યારે તમે રંગ પૂરવા બેસો ત્યારે લાલ લખ્યું હોય એમાં લાલ, લીલો લખ્યું હોય એમાં લીલો, લાલ લખ્યું છે, પીળો લખ્યો હોય એમાં પી લખ્યું હોય એમાં પીળો, આવી રીતે તમારે રંગ પૂરી દેવાના છે. પડીને ખબર વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો, તો અહીંયા આપણે શાળા તત્પરતાનો ભાગ એક પૂર્ણ થાય છે. તો તમારે ઘરેથી જે લેસન કરવાનું છે એ હું તમને ફરીથી સમજાવી દઉં. તો તમારે તમારો લખવાનો મહાવરો પાકો થાય, તમારા અક્ષરો સુધરે, તમને લખવાની પદ્ધતિ થાય, એટલા માટે તમારે ગુજરાતીની નોટબુકમાં શાળા તત્પરતા બે સૂચના લખી ઉપર હેડિંગ લખી દેવાનું છે, ઉપર મોટી જગ્યા હોય ને ત્યાં, અને પછી ચક્કીબેન ચક્કીબેન એવું નીચે હેડિંગ આપી અને આ ખાલી આ બાળગીત તમારે લખવાનું છે તમારી નોટબુકમાં, અને આ પ્રશ્નોના જવાબ જો જે અહીંયા આગળ જે તમને કોમન છે, જે બધાને સામાન્ય પ્રશ્ન છે એના જવાબો મેં અહીંયા લખી દીધા છે, પણ જે તમારી તમને ગમતી જે રમત છે, તમારી સાથે ઘરમાં કોણ રમે છે, તમે ઘરે રમવા કોણ કોણ આવે છે, રમવા ક્યાં જાઓ છો, એ પ્રશ્નોના જવાબ તમારે તમારા સ્વપ્રયત્ને લખવાના છે, કારણ કે આમાં દરેકના જવાબો અલગ અલગ હોય છે, ખરું ને? તો તમારે આ પ્રશ્નોના જવાબ તમારા મમ્મી અથવા તો તમારા સ્વપ્રયત્ને તમારે લખવાના રહેશે. પછી આમાં રંગ પૂરવાનો ઝાડમાં જોડકા તો તમે મારી સાથે જોડી દીધા હશે, ખરું ને? આ જોડકા તો તમે જોડી દીધા હશે, જો ન જોડ્યા હોય તો તમે જોડી દેજો, બરાબર ને? પછી અહીંયા આગળ ટપકા, આ ટપકા જોડવાના છે. આગળ અલગ પડતા ચિત્ર ઉપર ગોળ કરો. તો અલગ પડતા ચિત્ર ઉપર ગોળ કરી દીધું હશે, જો ન કર્યું હોય તો કરી દેજો. અને અહીંયા આગળ તમને લખાવ્યું ને એ રીતે લાલ, લીલો, પીળો જે ખાનામાં જે લખાવ્યું છે એ પ્રમાણે તમારે રંગ પૂરી દેવાના. તો આવજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શાળા તત્પરતાનો એક ભાગ આપણે પૂર્ણ કર્યો છે.